આપણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય કલામ સાહેબ કહેતા કે સપના એ નથી કે જે તમે બંધ આંખે જુઓ, પણ સપના એ છે જે તમે ખુલ્લી આંખે જુઓ, જે તમને રાતભર સુવા ના દે. અને આમ જોવા જાવ તો જે આવા ખરેખર સપના જુએ છે અને જેમને કોઈ પણ વાત માટે પેશન હોય છે તો એ સપના પૂરા પણ કરે છે અને સાથે સાથે એ સપના માટે એટલા ઝઝૂમે પણ છે. અને કોઈ પણ ગૃહિણીને તમે જો પૂછો ને કે તેમનું સપનું શું, તો એ જ કહેશે કે તેમના પરિવારજનોને, દરેક પરિવારજનોને ખુશ રાખવું. અને આના સિવાય પણ ઘણા તેમના નાના મોટા સપના હોય છે, જેમ કે નવા નવા સ્વાદ શીખવા, નવી નવી રેસિપી બનાવી અને સાથે સાથે પરિવારજનોની ખુશી અને ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં ભાગ લેવો. તો આજે હું કરમસદ આવી ગઈ છું આવી જ બે ગૃહિણીઓના સપના પૂરા કરવા માટે. ફાઇનલી આજે ચાન્સ લાગી ગયો ખરો એમ ને? હા લાગી ગયો. બિલકુલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે છે કરમસદ થી સુષ્મિતા શાહ અને કૃપાલી શાહ, ફઈ ભત્રીજીની જોડી. ભાઈ આ ફઈ ભત્રીજીની જોડી છે એ આમ જોવા જાવ તો બહુ રેરલી આવતી હોય એક સાથે એ પણ. તો તમારા બંનેનું બોન્ડિંગ મને આમ તો લાગે છે એકબીજાને હેલ્પ કરતા હતા અને એ રીતના, તો કઈ રીતના બંને આમ અત્યારના પણ સાથે ક્યારેક રેસિપી બનાવો, એકબીજાને આઈડિયા શેર કરો, એવું કરો ખરા? કૃપાલી તમે જણાવો કયા પ્રકારની હેલ્પ તમને તમારા ફઈ તરફથી મળતી હોય છે? કઈ ન આવડે એટલે ફઈને ફોન કરું. બરાબર. અને સુષ્મિતાબેન તમે? હા હું એને હેલ્પ કરું કે હું આવી રીતે કરતું, આવી રીતે કર, એવી રીતે. અચ્છા, તમને બંનેને મારે કોંગ્રેચ્યુલેશન્સ કેવું છે? પહેલા તો તમને, કેમ કે મેની કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર મેરેજ, હમણાં જ તમારા મેરેજ થયા છે. અને સુષ્મિતાબેન તમને એટલે કેમ કે મને ખબર પડી કે ઘણા સમયથી તમે ટ્રાય કરતા હતા અને તમારો ફાઇનલી ચાન્સ લાગી ગયો, કેવું ફીલ થાય છે? બહુ બહુ ખુશી થાય છે, બહુ જ આનંદ થાય છે. વિશ્વાસ જ ન થતો. એટલે યુઝ્યુઅલી તમે ફોલો કરો છો તો તમને આમ રૂટિનમાં શું શીખવા મળે? બસ નવી નવી રેસીપી એમાંથી જોઈને હું બનાવું છું. મારા હસબન્ડને બહુ જ ભાવે છે. મારા સન લંડન રહે છે, તેને બી હું ત્યાં જઉં તો એને બનાવી આપું તો એને બહુ જ ભાવે છે મારા હાથની રસોઈ. અને હું આમાંથી ટ્રાય કરી કરીને અલગ અલગ બનાવું છું ત્યાં બી. શું વાત છે. અચ્છા, તમે મને જણાવો કે તમારા મેરેજ થયા તો આફ્ટર મેરેજ જે છે એ કુકિંગ પ્રત્યે થોડું જે છે એ તમારું ધ્યાન વધારે પડતું ગયું કે પછી પહેલેથી તમને શોખ? પહેલેથી જ હતું. ઓકે, એટલે શું બનાવતા હો રૂટિનમાં? મને ખાવાનું બનાવવાનો પણ એટલો શોખ છે ને ખાવાનો પણ એટલો શોખ. ઓકે, બનાવવામાં તમે શું બનાવો સૌથી વધારે? કયું ક્યુઝિન? ઇટાલિયન. ઇટાલિયન વધારે ભાવે. ઓકે, એટલે તમારા હસબન્ડને સૌથી વધારે તમારી બે રેસિપી કઈ કે તમારા હાથની બહુ જ ભાવે? બિરયાની. બિરયાની અને હૈદરાબાદી બિરયાની. એન્ડ આટલું વિચારવું પડે? એક્ચ્યુઅલી બધું જ ભાવતું હોય છે તો મને યાદ જ નથી. સુષ્મિતાબેન, તમારી લાઈફમાં પણ એવું થયું કે એક ટાઈમ આવે પછી કુકિંગ પ્રત્યે ફોકસ વધી ગયું હોય? હા, ઘણું મને હેલ્પફુલ થાય છે અને હું તો મમ્મીનો બી ઘણો ઉપકાર માનવા માગું છું કે મને પહેલેથી બહુ એને શીખવાડ્યું છે અને અત્યારે ફ્લેવર્સ ઓફ ગુજરાત મને હેલ્પ કરે છે. ફ્લેવર્સ ઓફ ગુજરાત જોઈને તમે બંને કેટલું શીખ્યા, આજે પ્રૂવ કરવાનો સમય થઈ ગયો છે. રેડી છો એના માટે? તો ચલો રેસિપી શીખી લઈએ. સુષ્મિતાબેન, તમે આટલી બધી નવી નવી રેસિપીઝ બનાવતા હો છો, તમારો આટલો અનુભવ છે, તો મને કહો કે આજે મને શું શીખવાડશો? તમને હું શીખવાડીશ આજે ક્રિસ્પી કોર્ન વિથ રિંગ. ઓકે, એટલે ક્રિસ્પી કોર્ન એટલે કોર્ન તો એડ છે પણ વિથ રિંગ્સ, એમાં કંઈક સસ્પેન્સ છે. ઓકે, તો આપણે એ રેસિપી વિશે અને બાકી જે સસ્પેન્સ છે એ ડ્યુરિંગ ધ રેસિપી જોતા જઈશું, પણ અત્યારે ક્રિસ્પી કોર્ન વિથ રિંગ્સના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હા, સુપર ફાઇન ફ્લોર છે, બાફેલી મકાઈ છે અને કેપ્સિકમ રિંગ છે, કોર્નફ્લોર છે, ચીલી ફ્લેક્સ છે, ચાટ મસાલો છે, હળદર છે, મરી પાવડર છે અને મીઠું છે. શું કરીશું સૌથી? સૌથી પ્રથમ મને એક બાઉલ આપજો પ્લીઝ. ઓકે, બાઉલમાં શું બનાવવાનું છે? એને સુપર ફાઇન ફ્લોર છે ને એનું સ્લરી કરવાની છે પહેલા. અચ્છા, સુપર ફાઇન ફ્લોર એટલે કયો ફ્લોર લીધો છે તમે આમાં? એક પ્રકારનો મેદો જ કહેવાય. ઓકે, પણ એનું મેદાથી થોડું સુપર, થોડું સુપર. યસ. ઓકે, રાઈટ.
અને આ ફ્લોર ઇઝીલી અવેલેબલ છે માર્કેટમાં? લગભગ અહીંયા સાઈડમાં નથી મળતો, પણ મોટી સિટીમાં એમાં મળી જાય છે, ઇઝીલી મળી જાય છે. ઓકે, તો લગભગ એક બાઉલ જેટલો સુપર ફાઇન ફ્લોર. હા, એમાં કોર્નફ્લોર નાખીશું લગભગ 1.5 ચમચી. હા, 1.5 ચમચી. હળદર નાખીશું ચપટી, મરી પાવડર નાખીશું થોડો, અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. ઓકે, એને ખાસિયત એ છે કે એને બરફના પાણીથી પલાળવાનું હોય છે. ઓકે, અચ્છા, આ ઠંડુ પાણી લેવાનું ખાસ કારણ? એનાથી છે ને ક્રિસ્પી થાય છે વધારે, કોર્ન જે છે. બરાબર, હવે એને પ્રોપર મિક્સ કરી દઈશું. અને હવે કહી જ દો કે આટલી ઇનોવેટિવ રેસિપી છે તો તમે કેવી રીતે શીખ્યા? હું, મારો સન લંડન રહે છે. ઓકે, એ ત્યાં આગળ અમે લોકો હોટલમાં ગયા હતા એકવાર, તો એને સ્ટાર્ટર મંગાવ્યું. મને આમ એ થઈ ગયું કે આ સ્ટાર્ટર આવી રીતે કેમ કરશે. તો મમ્મી, તો ખાઈ તો જો કેવું છે, બહુ ફાઇન લાગશે તને. તો મને એટલું ભાવી ગયું તે વખતે. પછી મેં ફરી અમે લોકો જેટલો ટાઈમ રહ્યા ને એટલા ટાઈમે સન્ડે, દર સન્ડે એવી રીતે વિચાર કરતા કે ત્યાં જ આપણે જઈશું, એમ આ જ ખાવા જઈશું. અને ત્યારે મને શીખ્યા. હા, ત્યાં હું શીખી. હવે આ સ્લરી તૈયાર છે, એમાં કોર્ન નાખી દઈશું. ઓકે, અને કોર્ન છે ને બાફીને લીધા? હા, કોર્ન બાફીને લીધા છે. રાઈટ, અચ્છા, આ રીતના છૂટા છૂટા જે રીતે આપણે એને તળી શકીએ, હા, એ રીતે એ રીતે એડ કરી લેવાના છે. બરાબર, અને ક્યાં સુધી ફ્રાય કરી લેવાના? અને ક્રિસ્પી થોડુંક થાય, થોડો ગોલ્ડન કલર થશે જરા. બિલકુલ, નામ જ ક્રિસ્પી કોર્ન છે, તો ડેફિનેટલી એને થોડા ક્રિસ્પી તો કરવા જ પડશે. હવે આ ક્રિસ્પી થઈ ગયા છે, હવે હું એને કાઢી લઉં છું. આઈ થિંક આપણે સુપર ફાઇન ફ્લોર લીધો છે, એટલે પ્રોપરલી આપણે જોઈ શકીએ છીએ કે ફૂલ્યા પણ છે, ક્રિસ્પી બી થયા છે. સુષ્મિતાબેન, કોર્ન તળાઈ ગયા છે, પણ રેસિપીના નામમાં એક જે સરપ્રાઈઝ છે એ મને હજુ સુધી ખબર ના પડી કે એ સરપ્રાઈઝ શું છે. હવે બતાવું છું તમને. ઓકે, આ જે કેપ્સિકમ છે એને રિંગ જેવી રીતે કટ કરી દેવાની છે, અને જે સ્લરી હતી એમાં ડીપ કરીને એને તરવાની છે. બરાબર, એટલે જે વિથ રિંગ્સ જે આવે છે એ આપણે કેપ્સિકમ ની આ રીતના રિંગ જે છે, હા, તરવાની છે, સ્લરીમાં ડીપ કરીને પછી ફ્રાય કરવાની છે. શું વાત છે, આઈ થિંક એનો શેપ છે ખૂબ જ સરસ લાગશે, થોડો અટ્રેક્ટિવ લાગશે. અને રિંગને પણ ક્રિસ્પી થવા દઈએ? હા, ક્રિસ્પી થવા દઈએ. ઓકે, ક્રિસ્પી થઈ ગઈ છે. બિલકુલ, એને પ્લેટમાં કાઢી. હા, પ્લેટમાં કાઢી. તો હવે સર્વ કરીએ? હા, હવે સર્વ કરીએ. તો આ રીતના જે કોર્નને ફ્રાય કર્યા છે, હા, એને આપણે સેન્ટરમાં મૂકીએ. આ પાલકની ભાજી છે, અને મેં તળી લીધી છે. ઓકે, એને ડેકોરેશન માટે. શું વાત છે, પાલક અને એને પણ ફ્રાય કરેલી. હવે એના ઉપર ચાટ મસાલો આપણે ભભરાવીશું. ચીલી ફ્લેક્સ છે. રેડી છે? યા, રેડી છે. હું તમને તો ચખાડીશ, પણ પહેલાં મારા દીકરાને અને મારી દીકરાની બહુને યાદ કરીશ, કેમ કે હું એને બહુ જ યાદ કરું છું અત્યારે, તો એને મિસ બી કરું છું. બિલકુલ, દીકરો જ્યારે આટલો દૂર હોય તો ઘણી એની યાદ આવે, ઘણા સમયે એની યાદ આવે, અને સ્પેશિયલી ત્યાં જઈને રેસિપી શીખ્યા છો તો ડેફિનેટલી તમારા સનને અને તમારી જે બહુ છે તમે એમને આ ડેડિકેટ કરવા માંગો છો. રાઈટ, અલગ પ્રકારનું એક સ્ટાર્ટર કહી શકાય, તમે પણ ઘરે ટ્રાય કરો. તેના માટે જોઈ લો આ ક્વિક રીકેપ. ક્રિસ્પી કોર્ન વિથ રિંગ્સ બનાવવા માટે જોઈશે સુપર ફાઇન ફ્લોર, એક બાઉલ કોર્નફ્લોર, 1.5 ચમચી હળદર, ચપટી મરી પાવડર, ચપટી મીઠું જરૂર મુજબ, બરફનું પાણી જરૂર મુજબ, તેલ તળવા માટે, બાફેલી મકાઈના દાણા એક બાઉલ, કેપ્સિકમ રિંગ 4-5, ચાટ મસાલો જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ જરૂર મુજબ, તળેલી પાલક જરૂર મુજબ. ક્રિસ્પી કોર્ન વિથ રિંગ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં સુપર ફાઇન ફ્લોર, કોર્નફ્લોર,
હળદર, મરી પાવડર, મીઠું અને ઠંડુ પાણી ઉમેરી સ્લરી બનાવી લો. હવે બાફેલી મકાઈના દાણાને સ્લરીમાં ઉમેરી મિક્સ કરી લો. પછી કડાઈમાં તેલ ગરમ થાય એટલે મકાઈના દાણા ઉમેરી ડીપ ફ્રાય કરી લો અને પ્લેટમાં કાઢી લો. આવી જ રીતે કેપ્સિકમ રિંગને સ્લરીમાં ડીપ કરી તેલમાં ડીપ ફ્રાય કરી લો અને પ્લેટમાં લઈ લો. હવે સર્વિંગ પ્લેટમાં તળેલા મકાઈના દાણા, તળેલી કેપ્સિકમ રિંગ, તળેલી પાલક ઉમેરો. પછી ઉપર ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ ભભરાવી દો અને સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી કોર્ન વિથ રિંગ્સ. હવે કૃપાલી રેસિપી બનાવવાની છે, તો એ કયા ક્યુઝિનની રેસિપી બનાવશે? કેમ કે એને તો પહેલાથી જ રસોઈ બનાવવાનો એટલો શોખ છે, રાઈટ કૃપાલી? તો પછી આજે જે છે કયા ક્યુઝિનની કે કોઈ સ્પેશિયલ રેસિપી અમને શીખવા મળશે, કે પછી તમારી હસબન્ડની ફેવરેટ બિરયાની અમને શીખવા મળશે, શું બનાવવાના છે? હૈદરાબાદી ક્યુઝિનનું મિર્ચી કા સાલન. અચ્છા, એટલે ક્યુઝિન તો તમે એ જ લીધું છે જે હસબન્ડનું ફેવરેટ છે, બરાબર. અને એમાં તમે કીધું મિર્ચી કા સાલન, એટલે નામ ઉપરથી લાગે છે કે એકદમ તીખી તમતમાટ થોડી સ્પાઈસીનેસ વાળી ચટપટી રેસિપી હશે. ઓકે, તો આ રેસિપી તમે ક્યાંથી શીખ્યા? યુઝ્યુઅલી તો મને બનાવવાનો જ એટલો શોખ છે, તો હું કસે પણ જઉં તો ટેસ્ટ કરું, ટ્રાય કરું, પછી ઘરે આવીને વિચારીને. તો આ તમે ક્યાં ટ્રાય કરી અને કેવી રીતે શીખ્યા? આ તો મારા ડેડના ફ્રેન્ડની રેસિપી છે, પણ આમાં થોડું વેરિએશન ને ઇનોવેશન મેં અને મમ્મીએ કર્યું છે. ઓકે, એટલે આમ પણ દીકરીનું કોઈ પણ કામ મમ્મીની થોડી હેલ્પ વગર તો થાય જ નહીં, બરાબર છે? ઓકે, તો આઈ એમ શ્યોર કે આ રેસિપીમાં સ્પાઈસીનેસની સાથે થોડુંક ઇનોવેશન અને થોડીક અલગ પણ હશે. તો પછી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ સૌથી પહેલાં તેના. ચોક્કસ. લાલ મરચું, હળદર છે, કારમપોડી પાવડર છે, સોલ્ટ છે, રાઈ છે, તલ છે, સૂકા આખા ધાણા છે, જીરું છે, મરી પાવડર અને તજ પાવડર છે. શરૂઆત કરીએ? શ્યોર. સૌથી પહેલાં શું કરીશું? પહેલાં બધા મસાલાને ડ્રાય રોસ્ટ કરશું. હાફ ટીસ્પૂન રાઈ લઈશું. ઓકે. 1 ટીસ્પૂન તલ લઈશું. હાફ ટીસ્પૂન આખા ધાણા. હાફ ટીસ્પૂન જીરું. થોડું શેકાવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું. થઈ ગયું છે રોસ્ટ. ઓકે. હાફ કપ પીનટ્સ છે, રોસ્ટ કરી અને એના છોડા કાઢી દીધા છે. 1 ટીસ્પૂન કોપરું છે. હવે કશ્મીરી મરચાં નાખશું 2 અને કરી પત્તા નાખશું. 6 થી 8 નંગ છે, બરાબર. પ્લીઝ. મીઠું લીમડો છે. અને આ બધું જ ફરીથી મિક્સ કરી લેવાનું છે અને એક બાઉલમાં કાઢી લેશું અને થોડું ઠંડુ પડશે પછી પીસી લેશું. ઓકે, એટલે આનો એક મસાલો રેડી કરવાનો છે. હા, બેઝ. ઓકે, તો હવે આ ઠંડુ થઈ ગયું છે. હા, તો હવે આને પીસી લેશું એક બાઉલમાં મિક્સર જારમાં કાઢીને. થોડું પાણી એડ કરશું. ઓકે, થોડું ફાઇન પેસ્ટ થઈ જાય. એટલે આની પેસ્ટ રેડી કરવાની છે કે મસાલો રેડી કરવાનો? ના, પેસ્ટ થઈ જશે. ઓકે. હૈદરાબાદમાં મિર્ચિકા સાલન ફ્રી મળે યુઝ્યુઅલી હરેકમાં. રાઈસ સાથે ખવાય, રોટી સાથે ખવાય. ઓકે, એટલે એકદમ લિક્વિડ હોય. એટલે યુઝ્યુઅલી આમ કહેવાય કે ઓલ ઇન વન, બધા સાથે આપણે ખાઈ શકાય. ઓકે. જ્યુએલરી રેડી થઈ છે કે નહીં? હા, થઈ ગઈ છે. રેડી છે. ઓકે, તો પેસ્ટની જે છે એને પ્રોપર રીતે બાઉલમાં તમે કાઢી લો. જણાવો આગળ શું કરવાનું છે. હવે તેલ મૂકીશું 2 ટીસ્પૂન. એને થોડું નોર્મલ કરતાં વધારે ગરમ કરવાનું, બરાબર. એનું શું રીઝન છે? એનાથી જ એને ફ્લેવર એકદમ એન્હાન્સ થશે. ઓકે, હવે પેસ્ટ નાખી દઈશું. ઓલરેડી આપણે એને થોડું જે છે એ ડ્રાય રોસ્ટ કરીને તો એની પેસ્ટ બનાવી જ છે, એટલે એની ફ્લેવર થોડી તો આવી જ ગઈ છે. વોટર એડ કરશું ઓલમોસ્ટ 1 કપ જેટલું વોટર લેશું, બરાબર. વન ટીસ્પૂન મરચું નાખીશું. ઓકે. હાફ ટીસ્પૂન હળદર. કારમપોડી પાવડર છે, સાઉથ ઇન્ડિયન ક્યુઝિનમાં વધારે વપરાય. એ આપણે 1 ચમચી. 1 ચમચી. સોલ્ટ ટુ ટેસ્ટ. અને આમલીની પેસ્ટ લઈશું 1 ટીસ્પૂન.
છું થોડું વોટર એડ કરશું ઓકે એટલે આની ફાઇનલ કન્સિસ્ટન્સી આપણને કેવી મળશે એકદમ આજે તો આપણે મિક્સ થોડું રાખશું મીડિયમ રાખશું સેમી થિક રાખશું ઓકે તો આ પ્રકારની કન્સિસ્ટન્સી જોઈએ છે આપણને હા હવે શું કરીશું ગ્રેવી રેડી છે હવે આપણે ઉકળતા પાણીમાં ફર્સ્ટ બોઈલ આવે ને એટલે મરચાં નાખી દઈશું અને ગેસ ઓફ કરી અને 2 મિનિટ અને બોઈલ થવા દઈશું અને પછી બહાર કાઢીને ઠંડા પાણીમાં નાખવાના ચિલીઝને ઓકે એ રીતના રેડી કરેલા છે હા એ રીતને બોઈલ કરીને રેડી કર્યા છે એમાં નાખી દઈશું અને આ રીતના એમાં કાપા પણ પાડેલા છે આપણે મરચાં ડીસીડ કર્યા છે સ્લિટ કરીને ઓકે કોટ થાય એ રીતે મિક્સ કરી લેવાના હા અને એને પછી થોડું કુક થવા દેવાનું એટલે મસાલા બધા અંદર પ્રોપરલી ચડી જાય તો હવે કુક થઈને તૈયાર છે હા તો ફાઇનલી હવે એને સર્વ કરી લઈએ ચોક્કસ મેને ડેકોરેટ કરીએ થોડું તો રેડી છે મિર્ચિકા સાલે બિલકુલ અને તમે જેમ કીધું એમ કે યુઝ્યુઅલી એ લોકો રાઈસ છે કે બીજી કોઈ પણ રેસિપી બનાવીને એની સાથે આને ખાતા હોય છે પણ આઈ થિંક આ જોવામાં જેટલું યમી લાગે છે કે આને આપણે આવી જ રીતે ખાઈને એનો આનંદ પણ લઈ શકીએ અને કોમ્પ્લિમેન્ટમાં પણ બીજું લઈ શકીએ હા થેન્ક યુ સો મચ આ એક વેરાયટી શીખવાડવા માટે થેન્ક યુ પહેલાં જ વાત કરતી એમ આ રેસિપી થોડી સ્પાઇસી તો હશે સાથે ટેસ્ટી પણ હશે અને સ્પેશિયલી જ્યારે બિરયાની કે પુલાવ સાથે ખાશો તો તેની મજા અલગ જ આવશે તમે પણ ઘરે ટ્રાય કરો તેના માટે જોઈ લો આ ક્વિક રીકેપ મિર્ચિકા સાલન બનાવવા માટે જોઈશે પેસ્ટ બનાવવા માટે જોઈશે રાઈ 1/2 ટીસ્પૂન તલ 1 ટીસ્પૂન આખા ધાણા 1/2 ટીસ્પૂન જીરું 1/2 ટીસ્પૂન શેકેલા શિંગદાણા 1/2 કપ છીણેલું કોપરું 1 ટીસ્પૂન કાશ્મીરી સૂકા લાલ મરચાં 2 નંગ લીમડાના પાન 6-7 નંગ પાણી જરૂર મુજબ અન્ય સામગ્રીમાં જોઈશે તેલ 2 ચમચી પાણી 1 કપ લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન હળદર 1/2 ટીસ્પૂન કારમપુરી પાવડર 1 ટીસ્પૂન મીઠું સ્વાદ અનુસાર આમલીની પેસ્ટ 1 ચમચી પારબોઇલ કરેલા લીલા મરચાં 4 નંગ ગાર્નિશિંગ માટે જોઈશે સમારેલી કોથમીર મિર્ચિકા સાલન બનાવવાની રીત સૌપ્રથમ એક પેનમાં રાઈ ઉમેરો પછી તેમાં તલ આખા ધાણા જીરું ઉમેરી શેકી લો ત્યારબાદ શેકેલા શિંગદાણા અને છીણેલું કોપરું ઉમેરી શેકી લો હવે કાશ્મીરી સૂકા લાલ મરચાં અને લીમડાના પાન ઉમેરી લો પછી મસાલાના મિશ્રણને બાઉલમાં લઈ રૂમ ટેમ્પરેચર પર આવવા દો હવે મસાલાના મિશ્રણને મિક્સર જારમાં ઉમેરી લો પછી થોડું પાણી ઉમેરી મસાલાને ગ્રાઇન્ડ કરી લો ત્યારબાદ પેસ્ટને બાઉલમાં કાઢી લો હવે પેનમાં તેલ લો તેલ ગરમ થાય એટલે પેસ્ટ ઉમેરો પછી પાણી ઉમેરી થોડી વાર ચડવા દો ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર હળદર કારમપોળી પાવડર મીઠું અને આમલીની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો પછી પાણી ઉમેરી થોડી વાર ચડવા દો ત્યારબાદ પાર બોઇલ કરેલા લીલા મરચાં ઉમેરી મિક્સ કરી ફરીથી થોડી વાર ચડવા દો હવે સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો તો તૈયાર છે મિર્ચિકા સાલન અચ્છા એટલે તમારા સસરા આમના પપ્પા ઓકે તો ફ્રેન્ડ્સ આપણી સાથે છે અત્યારે સુષ્મિતાબેન અને કૃપાલી બંને રેસિપી શીખવાડી દીધી છે અને ખૂબ જ સારી રેસિપી હતી તેમની બંને રેસિપી માટે એમના માટે તાળીઓ થઈ જાય અચ્છા અરવિંદભાઈ મને જણાવો કે શું છે આખી વાત વાત એવી છે કે ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં આના પપ્પાને જવા મને મોકલવાની ઘણી ઈચ્છા હતી અચ્છા અને આજે ફાઇનલી નંબર લાગી ગયો અને કામ થઈ ગયું આજે કામ થઈ ગયું પણ એના પપ્પા આજે 1 મહિના પહેલા જ ઓફ થઈ ગયા અચ્છા ધેટ ઇઝ સેડ પણ સારી વાત એ છે કે એમની ઈચ્છા પૂરી થઈ આખરે અને ખૂબ જ સારી રેસિપી એમને અહીંયા જે છે અમને શીખવાડી છે તો સુષ્મિતાબેન આઈ એમ શ્યોર તમે આજે ખૂબ જ ખુશ હશો તો તમારા પપ્પાને યાદ કરીને તમને કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી મળે છે એક સર્ટિફિકેટ જે તમને આપશે તમારા હસબન્ડ અરવિંદભાઈ અરવિંદભાઈ વિથ સ્માઈલ અને સાથે સાથે તમને મળે છે ગિફ્ટ પણ જે તમને હું જ આપી દઉં કરાય કે નહીં
કરી ન ખાય. ચલો આ વાત પર ખૂબ સારી રેસિપી પણ તમે બનાવી છે, તો કલર્સ ગુજરાતી અને ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી તમને મળે છે સર્ટિફિકેટ, જે આકાશ પાસેથી જપાવી દઈએ. તાળીઓ થઈ જાય. થેન્ક યુ. અને તમારા મમ્મી અહીંયા છે, જે ખૂબ જ ખુશ થઈ રહ્યા છે કે આના હું જોઈ રહી છું, તો તેમના તરફથી જ જે છે એક ગિફ્ટ અપાવી દઈએ. અમીબેન થેન્ક યુ. તો બધે રેસિપી શીખવાની મજા પડી અને આવી જ રીતના આનંદમાં રહો બધા. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, તમારી સ્પેશિયલ રેસિપી તમારા ઘરમાં કોને સૌથી વધારે ભાવે છે? તમારા હસબન્ડને, તમારા પપ્પાને કે તમારા મમ્મીને? ગમે તેને ભાવતી હોય પણ અમારી સાથે શેર કરો. તેના માટે નોટ કરી લો આ એડ્રેસ. ફ્લેવર્સ ઓફ ગુજરાત, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. તમે મેસેજ દ્વારા પણ વ્યક્તિગત કે ગ્રુપમાં ભાગ લઈ શકો છો. તેના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FOG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ સ્પેસ તમારા શહેરનું નામ લખી 56060 પર મોકલી આપો. તો ફ્રેન્ડ્સ, જ્યારે કોઈ પણ વસ્તુને પૂરી થવાની આપણે આતુરતાથી રાહ જોતા હોય ને અને ફાઇનલી કમ્પ્લીટ થાય, તો એ મોમેન્ટ અદ્ભુત હોય છે. ડ્રીમ કમ્સ ટ્રુ. આજે આવી જ મુમેન્ટ સુષ્મિતાબેન અને કૃપાલી સાથે પણ થઈ, અને તમે જોયું ને, તેમના એક હર્ષ આનંદ અલગ જ હતો તેમના ચહેરા ઉપર દેખાતો હતો. તો આ જ રીતના તમારા સપનાઓને પૂરી કરવાની, તમારી ખુશીઓની અને સ્વાદની આપલે આપણે ચાલુ રાખીશું. અને હું તમને મળીશ નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ ગુડ બાય.